हेलो स्टूडेंट्स, केम छो बधा? मजामां? तो स्टूडेंट्स, हूँ निमेश शर्मा आज प्रस्तुत छु क्लास 12 केमिस्ट्री गुजराती मीडियम ना विद्यार्थियों माटे। तो बाळको, आजे आपणे एकम 8 डी अने एफ विभागना जे तत्वो छे तेमां बाळको टॉपिक नंबर 8.3.4 ऑक्सीडेशन अवस्था विशे बाळको आपणे चर्चा करवाना छे। तो बाळको, तमे जाणशो के जे संक्रांति धातु तत्व छे बाबत जे डी विभागना तत्व छे बाळको, ते घणा जुदा जुदा प्रकारना ऑक्सीडेशन अवस्था दर्शावे छे बाळको। एक तत्व बाळको जुदा जुदा प्रकारना ऑक्सीडेशन अवस्था दर्शाता होय। तो बाळको आपणे उदाहरण जोई लीए, लोखंड तत्वनी वात करीए बाळको तो Fe2+ पण आवे अने Fe3+ पण आवे, फेरस आयन, फेरिक आयन। त्यारबाद बाळको क्रोमियमनू Cr2+, Cr3+, Cr4+, कॉपरनू बाळको Cu+1, Cu2+, बराबर छे। तो बाळको Mn मेंगनीसना +2 થી +7, તો બાળકો ઘણા બધા ऑक्सीजन अवस्था जुदा जुदा ऑक्सीजन अवस्था एक एक तत्व दर्शाता हुए अने तेना कारणे बाळको जे डी विभागना तत्व हुए ने ते संकीर्ण संयोजन बनावा माटे जिम्मेदार हुए। तो बाळको संकीर्ण संयोजनों में वधारे करीने जे धातु तत्व हुए ने ते आ डी विभागना तत्व हुए छे। तो बाळको आपणे आ डी विभागना जे तत्व छे तेमनी ऑक्सीजन अवस्था विशे अभ्यास करिए, तो बाळको मजा आवशे। चलो जोईए। तो बाळको तमे जोशो, तमे समजशो के संक्रांति तत्वोनी आपणे जे वात करीए बराबर, जेमां डी विभागना तत्वो ना डी कक्षको संपूर्ण भरायला ना होय बराबर, ते संक्रांति तत्व होय बाळको। तो संक्रांति तत्व जेमां डी कक्षक अर्ध भरायली होय, एटले अर्ध एटले के संपूर्ण ना भरायली होय बराबर, इनकम्प्लीट होय, तेवा तत्वनी विशेषताओ तेमना संयोजनोमां जुदी जुदी ऑक्सीडेशन अवस्था ओ दर्शाववा ली होय छे। तो बाळको आ संक्रांति तत्व जे छे बराबर, तेनी विशेषतानी आपणे जो वात करीए तो ए विशेषता तेमनी संयोजनोनो जुदी जुदी ऑक्सीडेशन अवस्था दर्शावानुं छे। एटले बाळको संक्रांति તત્વો જુદા જુદા ઓક્સિડેશન અવસ્થા દર્શાવે ને તે જ તેમની વિશેષતા છે, ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશનની આપણે વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા દર્શાવનાર તત્વ કયો છે બાળકો? એ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા કયો તત્વ દર્શાવે? તો એ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવનાર તત્વ જે છે તે શ્રેણીના ની મધ્ય માં આવતો હોય છે બરાબર, તેની નજીકમાં હોય છે। તો બાળકો શ્રેણીના મધ્યમાં આપણે જોઈએ એટલે સ્કેન્ડિયમથી આપણે ઝિંક સુધી જઈએ બરાબર, સ્કેન્ડિયમ પરમાણ્ય ક્રમાંક 21 થી લઈને પરમાણ્ય ક્રમાંક 30 સુધી, તો બાળકો એની મધ્યમાં જ આવે છે એટલે પરમાણ્ય ક્રમાંક 25ની આસપાસની આપણે વાત કરીએ બાળકો। તો 25ની આસપાસના જે પરમાણ્ય ક્રમાંક છે બરાબર, એટલે બાળકો મેંગનીઝની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આપણે લઈશું મેંગનીઝની ઓક્સિડેશન અવસ્થા જે છે, મેંગનીઝ ઓક્સિડેશન અવસ્થા +2 થી +7 સુધી દર્શાવે છે બાળકો, એટલે +2 મેંગનીઝ જે છે તે +2 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે, +3 પણ દર્શાવે, +4 પણ દર્શાવે, +5 પણ દર્શાવે, +6 પણ દર્શાવે અને +7 પણ દર્શાવે। તો બાળકો તમે જાણશો કે આ જે +2 થી લઈને +7 ઓક્સિડેશન અવસ્થા છે મેંગનીઝનું, તેમાં બાળકો અમુક અવસ્થા જે છે મેંગનીઝનું તે વધુ સ્થાયી અવસ્થા છે મેંગનીઝ। એ રીતે બાળકો કોઈ પણ આપણે સંક્રાંતિ તત્વની વાત કરીએ તો એ જેટલા પણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો હોય તેમાંથી બાળકો અમુક ઓક્સિડેશન અવસ્થા જે હોય તે વધુ સ્થાયી હોય છે બરાબર, એટલે એવા તત્વો જે છે એવા ઓક્સિડેશન અવસ્થામાં બાળકો વધારે મળતા હોય, વધારે સંયોજનો એવા ઓક્સિડેશન અવસ્થામાં બનાવતા હોય છે, ક્લિયર છે બાળકો? તો બાળકો હવે હું તમને બતાવીશ કે જે સંક્રાંતિ તત્વો છે બરાબર, તેમાં બાળકો સ્કેન્ડિયમથી ઝિંક સુધીના જે સંક્રાંતિ તત્વો છે તે કયા કયા ઓક્સિડેશન અવસ્થા બતાવે છે, કેટલા તત્વો કેટલા ઓક્સિડેશન અવસ્થા બતાવે છે તે બાળકો આપણે જોશું। તે તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં બાળકો એક કોષ્ટકમાં આપેલ છે બરાબર, તે કોષ્ટક હું તમને બતાવું છું બાળકો। તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો, હવે હું તમને એક કોષ્ટક બતાવું। ઓકે બાળકો, તો આ છે કોષ્ટક, કોષ્ટક નંબર 8.3 છે બાળકો તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં, કોષ્ટક નંબર 8.3 પ્રથમ હરોલની સંક્રાંતિ ધાતુઓ ઓક્સિડેશન અવસ્થાઓ બરાબર, સૌથી વધુ સામાન્ય અવસ્થાઓને ઘાટા અક્ષરોમાં દર્શાવેલી હોય છે। તો બાળકો અહીંયા તમે જોઈ લો, સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા પરમાણ્ય ક્રમાંક સ્કેન્ડિયમનું 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30, તો બાળકો 21 પરમાણ્ય ક્રમાંકથી લઈને 30 પરમાણ્ય ક્રમાંક સુધીના જે તત્વો છે બાળકો તે તત્વોની ઓક્સિડેશન અવસ્થા અહીંયા છે। તો બાળકો તમે જાણશો કે સ્કેન્ડિયમની વાત કરીએ તો સ્કેન્ડિયમ જે છે તે +3 ઓક્સિડેશન અવસ્થા જ બતાવે
क्लियर है बड़को? स्कैंडियम प्लस थ्री ऑक्सीडेशन अवस्था बतावे छे, टाइटेनियम प्लस टू बतावे, प्लस थ्री बतावे, प्लस फोर बतावे, वेनेडियम प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव बतावे, क्रोमियम प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव प्लस सिक्स बतावे, मैंगनीज प्लस टू थ्री लेने प्लस सेवन सुधी बतावे, प्लस टू प्लस थ्री प्लस फोर प्लस फाइव प्लस सिक्स प्लस सेवन, फेरम प्लस टू प्लस थ्री प्लस फोर प्लस सिक्स, कोबाल्ट प्लस टू प्लस थ्री प्लस फोर, निकल प्लस टू प्लस थ्री प्लस फोर, कॉपर प्लस वन प्लस टू और जिंक बाड़को फक्त प्लस टू ज बतावे छे। बाड़को अहीं आ कोष्टक में तमे जोशो ने तो आ प्लस फोर थयो, प्लस फाइव थयो, अहीं प्लस थ्री प्लस सिक्स प्लस टू प्लस सेवन प्लस टू प्लस थ्री प्लस टू प्लस थ्री प्लस टू प्लस टू प्लस टू। तो बाड़को अहीं जे डार्कमां छे, जे घाटा कर्या छे, बराबर, जे घाटा अक्षरो छे जे डार्कमां करेला छे बाड़को, તે સૌથી વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે, કોમન ઓક્સિડેશન સ્ટેટ છે બાળકો, સૌથી વધુ સામાન્ય ઓક્સિડેશન સ્ટેટ છે, જે દર્શાવે છે કે એવા તત્વો આ પ્રકારના જે ઘાટા કરેલા ઓક્સિડેશન અવસ્થા છે તેવા ઓક્સિડેશન અવસ્થામાં બાળકો વધારેથી વધારે અસ્તિત્વ ધરાવે છે અને સંયોજનોમાં પણ બાળકો આવા ઓક્સિડેશન અવસ્થામાં વધારે મળી આવતા હોય છે। ક્લિયર છે બાળકો? તો બાળકો તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે, એટલે હું તમને આ બતાવી દીધું છે, આ કોષ્ટક બાળકો તમારે યાદ રાખવાનું છે। ક્લિયર છે? તો બાળકો આ કોષ્ટક તમે યાદ રાખશો તો એમાં તમને ખબર પડશે કે ઓક્સિડેશન અવસ્થાની જે સંખ્યા બરાબર છે તેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા ક્યાં મળે, તો બાળકો તમે જોશો અહીંયા મધ્યમાં તમે જોશો ને તો મધ્યના જે તત્વો છે ને બાળકો એમાં ઓક્સિડેશન અવસ્થા વધારે મળતા હોય છે, જુદા જુદા પ્રકારના ઓક્સિડેશન અવસ્થા। ક્લિયર છે બાળકો? ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જાણશો કે શ્રેણીના બંને છેડા પર આપણે હમણાં જે જોયું આવર્ત કોષ્ટક, આપણે જે બાળકો જે કોષ્ટક જોયું તે કોષ્ટકમાં તમે જાણશો કે શ્રેણીના બંને છેડા પર ઓક્સિડેશન અવસ્થાની જો વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળે છે, ઓક્સિડેશન જે છે તે બાળકો વધુ જોવા નથી મળતા, બરાબર છે? બંને છેડા પર બાળકો તમે જોશો તો ઓક્સિડેશન ઓછી જોવા મળે છે, બરાબર છે? બંને છેડા પર બાળકો ઓક્સિજન અવસ્થા ઓછા જોવા મળે છે, તો એનું કારણ શું છે બાળકો? તેનું કારણ તત્વમાં ગુમાવવા માટે, બરાબર, તત્વમાં ગુમાવવા માટે અથવા ભાગીદારી માટે ઘણા ઓછા ઇલેક્ટ્રોન પ્રાપ્યતા હોય છે। તો બાળકો સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમની વાત કરીએ તો બાળકો સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમ, બરાબર, સ્કેન્ડિયમ ટાઇટેનિયમ બાળકો અહીંયા કારણ માટે તમને અંડરલાઇન કરી દઉં કે કારણમાં તત્વોમાં ગુમાવવા માટે અથવા ભાગીદારી માટે, બરાબર, ગુમાવવા અથવા ભાગીદારી માટે ઘણા ઓછા ઇલેક્ટ્રોન પ્રાપ્યતા હોય છે। તો બાળકો સ્કેન્ડિયમ અને ટાઇટેનિયમની વાત કરો, કાં તો બાળકો ઊંચી સંયોગતા માટે ઘણા બધા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા પરિણામે કેવી હોય, તો પરિણામે બાળકો ઓછી કક્ષકો પ્રાપ્ય હોય છે, જેમાં અન્ય સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે। તો બાળકો ડી ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ય હોય, બરાબર, ડી ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત થતી છે બાળકો, એટલે કે પરિણામે ઓછી કક્ષકો પ્રાપ્ય હોય છે, એટલે જેમાં અન્ય સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, વાસ્તવિક રીતે કેવો છે તો અજ્ઞાત છે, જાણીતો નથી બાળકો। ત્યારબાદ બાળકો ટાઇટેનિયમ પ્લસ ટુ અને ટાઇટેનિયમ પ્લસ થ્રીની વાત કરીએ, બરાબર, તો ટાઇટેનિયમ બે ઓક્સિડેશન અવસ્થા જે છે બાળકો પ્લસ ટુ અને પ્લસ થ્રી, બરાબર, એ સરખામણીમાં આ ટાઇટેનિયમ જે પ્લસ ટુ અને પ્લસ થ્રીની વાત છે બાળકો, તો ટાઇટેનિયમના જે બે ઓક્સિડેશન અવસ્થા છે પ્લસ ટુ અને પ્લસ થ્રી, તો આ બે ઓક્સિડેશન અવસ્થાની સરખામણીમાં બાળકો ટાઇટેનિયમની જે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા છે, ક્લિયર છે બાળકો, આ પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે, ક્લિયર છે બાળકો? ટાઇટેનિયમમાં પ્લસ ટુ પ્લસ થ્રીની સરખામણીમાં ટાઇટેનિયમના જે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા છે તે વધુ સ્થાયી છે, ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો।
તો બાળકો તમે જાણશો કે શ્રેણીના બીજા છેડેની વાત કરીએ આપણે બાળકો તો શ્રેણીના બીજા છેડે ઝિંકની જે ઓક્સિડેશન અવસ્થા છે તો બાળકો ઝિંકની ઓક્સિડેશન અવસ્થા માત્ર કેવું છે તો બાળકો એક જ ઓક્સિડેશન અવસ્થા છે ઝિંકની તે છે માત્ર પ્લસ ટુ જ છે બરાબર ઝિંક આ પ્લસ ટુ સિવાય બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા બતાવતું જ નથી અને બાળકો એમાં પણ તમે જાણશો ને તો એમાં જે ડી ઇલેક્ટ્રોન છે બાળકો ડી કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે તે સમાયેલા નથી તો શું થયેલું છે બાળકો એમાં તો બાળકો તમે જાણશો કે ઝિંકની જે ઇલેક્ટ્રોન રચના છે તે શું છે બાળકો આર્ગોન પછી આર્ગોનની સમાનની ઇલેક્ટ્રોન રચના પછીની વાત કરીએ તો બાળકો 3d10 4s2 છે તો બાળકો પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા જે ઝિંક દર્શાવે છે તેમાં બાળકો 4s ના બે ઇલેક્ટ્રોન નીકળી ગયેલા હોય ડીના એક પણ ઇલેક્ટ્રોન નીકળેલા નહીં હોય અને બાળકો ડીના ઝિંક જે છે તે d3d10ની વાત કરીએ બાળકો તો ઝિંક જે છે તે 3d10ના એક પણ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવતો નથી કહ્યું છે બાળકો તો ઝિંક 3d10ના ઇલેક્ટ્રોનની રચના જે છે તે જાળવી રાખે છે 3d10ના ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી ગુમાવતો નથી કેમ કે બાળકો એનો કારણ એ છે કે વધુ સ્થાયી રચના છે એટલે ઝિંક જે છે તે પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા જે દર્શાવે ને તેમાં 4s ના ઇલેક્ટ્રોન ગુમાવીને દર્શાવે છે 4s ના બંને ઇલેક્ટ્રોન ગુમાવીને જે દર્શાવે છે બરાબર એમાં બાળકો ડી ઇલેક્ટ્રોનનો કોઈ સમાવેશ થતો નથી ક્લિયર છે બાળકો એમાં ડી ઇલેક્ટ્રોન સમાયેલા નથી પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા મેળવવા માટે ત્યારબાદ બાળકો તમે જાણશો કે સમાન રીતે બરાબર સમાન રીતે સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશનની વાત કરીએ બાળકો સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ તો એ સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની જે સંખ્યા છે બરાબર તે સંખ્યા બાળકો એમએન સુધી એસ અને ડી કક્ષકો માં રહેલા ઇલેક્ટ્રોનની સરવાળા બરાબર હોય છે તો બાળકો એસ અને ડી કક્ષકો બંનેના ઇલેક્ટ્રોન આપણે સરવાળો કરી નાખીએ ને એસ અને ડી ઇલેક્ટ્રોન બરાબર એનએસ અને એન માઇનસ વન ડી તો બાળકો એ બંનેના કક્ષકોના ઇલેક્ટ્રોનને આપણે જ્યારે સરવાળો કરી નાખીએ તો એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં સૌથી સ્થાયીતાવાળા રચના બતાવે છે બરાબર અવસ્થા બતાવે છે તો સમાન રીતે સૌથી સ્થાયીતાવાળા મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં એસ અને ડી કક્ષકો બંનેના ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બંનેના ઇલેક્ટ્રોનનો સરવાળા બરાબર હોય છે જોઈએ છે બાળકો તો અહીંયા તમને બતાવું બાળકો કે ટાઇટેનિયમ 4O2 છે તો બાળકો આમાં ટાઇટેનિયમના એસ અને ડી બંનેના ઇલેક્ટ્રોન આમાં સમાયેલા છે આ ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે ટાઇટેનિયમ પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે ત્યારે બાળકો VO2+ તો VO2+ જે છે બાળકો તેમાં વેનેડિયમનું પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થા છે ક્લિયર છે બાળકો તો પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થામાં પણ બાળકો વેનેડિયમના એસ અને ડી બંનેના ઇલેક્ટ્રોન સમાયેલા છે ક્લિયર છે ત્યારબાદ બાળકો ક્રોમિયમના 6 ઇલેક્ટ્રોન ક્લિયર છે બાળકો ક્રોમિયમના 6 ઇલેક્ટ્રોન તો બાળકો તમે જાણશો કે ટાઇટેનિયમ જે છે બરાબર ટાઇટેનિયમનો આ થઈ ગયો બાળકો વેનેડિયમની આપણે વાત કરતા હતા પછી ક્રોમિયમની વાત કરતા હતા તો બાળકો ક્રોમિયમમાં પ્લસ 6 ઓક્સિડેશન અવસ્થા જે છે તેમાં પણ એસ અને ડી કક્ષકોનો ઇલેક્ટ્રોન સમાયેલા છે ત્યારબાદ બાળકો તમે જાણશો કે મેંગેનીઝ જે છે પરમેંગેનેટ આયનમાં બરાબર MnO4માં બરાબર Cr4O2- ક્રોમિયમ પછી મેંગેનીઝ જે છે આમાં આ સ્પીસીસમાં બરાબર તેમાં પણ બાળકો મેંગેનીઝનો જે 7 ઓક્સિડેશન અવસ્થા છે તે 7 ઓક્સિડેશન અવસ્થા ક્યાંથી આવ્યા તો બાળકો એમાં એસ ઇલેક્ટ્રોન એસ કક્ષકના ઇલેક્ટ્રોન અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન બાળકો સમાયેલા છે આ એસ અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન જ્યારે મેંગેનીઝ ગુમાવે ત્યારે બાળકો પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થા મેળવે તો બાળકો આવા ઊંચા ઓક્સિડેશન અવસ્થા મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે બાળકો એસ અને ડી બંને કક્ષકોના ઇલેક્ટ્રોન ગુમાયેલા હોય ત્યારે જ એને બાળકો મળે છે શરૂઆતમાં તો બાળકો એસના જ ઇલેક્ટ્રોન ગુમાવતા હોય ત્યારબાદ બાળકો ડીના ઇલેક્ટ્રોન ગુમાવે છે ક્લિયર છે એટલે બાળકો વધુ સ્થાયી રચના કઈ રહેશે થશે તે રીતેનું ગોઠવણી આખું થાય ત્યારબાદ બાળકો તમે જાણશો કે તત્વોની જે ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે બાળકો તત્વોની જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે તે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતામાં આકસ્મિક ઘટાડો જણાય છે બાળકો ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જે છે તે ધીમે ધીમે ઘટે બરાબર એટલે બાળકો મેંગેનીઝ પછીથી આપણે વાત કરીએ ને મેંગેનીઝ પછીથી ત્યારે બાળકો ધીમે ધીમે ઘટે છે બરાબર તેથી તેને અનુસરવાવાળી બાળકો તેથી તેને અનુસરવાવાળીની વાત કરીએ તેથી તેને અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીસ કહે છે ક્લિયર છે બાળકો તો બાળકો આ બધા જે છે તેને અનુસરવાવાળા વિશિષ્ટ સ્પીસીસ કહેવાય જે સ્પીસીસમાં ઊંચી ઓક્સિજન અવસ્થા જે સ્થાયીતાવાળી ઊંચી ઓક્સિજન અવસ્થા હોય બાળકો તો ઊંચી ઓક્સિજન અવસ્થાની જે તત્વોમાં ઊંચી ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા
આકસ્મિક રીતે બાળકો ઘટાડો થતો હોય કે ઘટાડો નોંધાતો હોય તેવા સ્પીસીસને બાળકો આપણે શું કહેશું? અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીસ કહેશું. ક્લિયર છે બાળકો? તો અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીસ કયા કયા છે? તો બાળકો મેંગેનીઝ પછીની આપણે વાત કરી લઈએ. તો બાળકો એફી છે, કોબાલ્ટ છે, હવે લોખંડ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. તો બાળકો આ બધા એવા સ્પીસીસ છે જેમાં ઊંચી અવસ્થાઓ નીચે સ્થાયિતાવાળા અવસ્થા છે, તે સ્થાયિતાવાળા અવસ્થા ઊંચી ઓક્સિજન અવસ્થાના સ્થાયિતાવાળા અવસ્થાઓ છે તેમાં બાળકો આકસ્મિક રીતે ઘટાડો નોંધાય છે. તો બાળકો આ બધા એવા સ્પીસીસ છે જેમાં આકસ્મિક રીતે ઊંચી અવસ્થાની ઓક્સિજનની સ્થાયિતાવાળા ઘટાડા નોંધાય છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો. તો બાળકો તમે જાણશો કે ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થાઓમાં જો પરિવર્તનશીલતાની વાત કરીએ, બાળકો ઓક્સિડેશન અવસ્થાઓમાં પરિવર્તનશીલતાની વાત કરીએ તો બાળકો પરિવર્તનશીલતા જે છે બરાબર એ સંક્રાંતિ તત્વોની એક લાક્ષિકતા છે. તો બાળકો પરિવર્તનશીલતા એટલે પરિવર્તન કંઈ ને કંઈ ચેન્જ આવ્યા જ કરતો હોય. કેમાં બાળકો? તો સંક્રાંતિ તત્વોમાં બરાબર કંઈ ને કંઈ ફેરફાર ઓક્સિડેશન અવસ્થામાં એ લોકો કર્યા જ કરતા હોય છે સંક્રાંતિ તત્વો. તો બાળકો કોઈ વખત ઓક્સિડેશન પામે, ઓક્સિજન આંક વધી જાય એટલે ઓક્સિજન પામે તો કહેવાય, કોઈ વખત રિડક્શન પામે. તો જુદા જુદા ઓક્સિજન અવસ્થા દર્શાવતા ઓક્સિજન અવસ્થા જુદા જુદા દર્શાવતા સંક્રાંતિ તત્વો જે છે તે પોતામાં પરિવર્તનશીલતા લાવતા હોય બરાબર, એટલે પરિવર્તનશીલ હોય છે તે એમની એક લાક્ષિકતા છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે તેનું કારણ શું છે. તેનું કારણ એ છે બાળકો કે અપૂર્ણ ભરાયેલી બરાબર અપૂર્ણ ભરાતી ડી કક્ષકો બરાબર બાળકો. તો અપૂર્ણ ભરાતી ડી કક્ષકો જે છે તે એવી રીતે ભરાય છે બરાબર કે તેમની ઓક્સિડેશન જે છે તે ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર એકબીજાથી એક એકમ જેટલો હોય છે. તો બાળકો ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર જે થાય બરાબર અર્ધ ભરાયેલી કે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો એવી રીતે ઇલેક્ટ્રોનથી ભરાય છે કે ઓક્સિડેશન અવસ્થામાં જે ફેરફાર થાય ને બાળકો તે કરીબન એક એકમ જેટલું થાય છે. ક્લિયર છે બાળકો? તો દાખલા તરીકે આપણે જોઈએ બાળકો તો વેનેડિયમમાં પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા છે, ત્યારબાદ બાળકો પ્લસ થ્રી પણ છે, પ્લસ ફોર છે, પ્લસ ફાઈવ છે. ક્લિયર છે બાળકો? તો વેનેડિયમ પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા, પ્લસ થ્રી ઓક્સિજન અવસ્થા, પ્લસ ફોર ઓક્સિજન અવસ્થા, પ્લસ ફાઈવ ઓક્સિજન અવસ્થા, બાળકો એક એક એકમના ઓક્સિજન અવસ્થામાં તફાવત દેખાતું છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ બાબત બિન સંક્રાંતિ તત્વોની આપણે જો વાત કરીએ તો બિન સંક્રાંતિ તત્વોના ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતા વિપરીત હોય છે. તો બાળકો બિન સંક્રાંતિ તત્વો કયા કયા છે ડી વિભાગના? તો બાળકો ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી. તો બાળકો ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી જે ડી વિભાગના બિન સંક્રાંતિ તત્વો છે તેની ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતા કરતાં તદ્દન વિપરીત છે બરાબર, અપોઝિટ છે, વિરુદ્ધ છે. તો બાળકો એમાં શું છે? તો જ્યાં સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એ બે એકમ જેટલા હોય છે તો બાળકો જે બિન સંક્રાંતિ તત્વો હોય ને તેમાં ઓક્સિજન ફેરફાર બાળકો તમને બે બે એકમનું જોવા મળશે. ક્લિયર છે બાળકો? તો ઝિંકનો એક શૂન્ય ઓક્સિજન અવસ્થા એટલે ઝિંક પરમાણુ અને બીજું પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા, તે જ રીતે બાળકો કેડમિયમનું, તે જ રીતે મર્ક્યુરીનું બરાબર, એ બધા બાળકો પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા, એક જ પ્લસ ટુ ઓક્સિજન અવસ્થા દર્શાવે છે, ત્યારબાદ બીજો કોઈ ઓક્સિજન અવસ્થા દર્શાવતો નથી, એટલે બાળકો બે એકમ જેટલું એટલે સાવ કહેવામાં આવ્યું છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો તમે જાણશો કે ડી વિભાગના જે તત્વો છે તે ડી વિભાગના તત્વોના સમૂહમાં સમૂહ ચાર થી દસ ની વાત કરીએ બાળકો, સમૂહ ચાર થી દસ ની વાત કરીએ, ડી વિભાગના તત્વોમાં સમૂહ ચાર થી દસ ની વાત કરીએ બરાબર, તો એ સમૂહ ચાર થી દસ માં ઓક્સિડેશન અવસ્થાઓ બરાબર ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ છે બાળકો. તો એક રસપ્રદ લક્ષણ કયો છે? તો એક રસપ્રદ લક્ષણ જોવા મળે છે કે જો કે પી વિભાગના તત્વોની વાત કરીએ બાળકો તો પી વિભાગના તત્વોમાં ભારે તત્વો કેવા હોય? તો એ ભારે તત્વો બાળકો નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતા હોય અને નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે તેમની ઓક્સિજન અવસ્થા બાળકો કેવી હોય? તો નીચી ઓક્સિજન અવસ્થામાં સાનુકૂળતા દર્શાવે છે. ક્લિયર છે બાળકો? નીચી ઓક્સિજન અવસ્થામાં એ વધારે સાનુકૂળતા દર્શાવે છે. અને બાળકો ડી વિભાગના તત્વોની વાત કરીએ ને તો ડી વિભાગના તત્વોમાં
તેનાથી વિપરીત કિસ્સા હોય કે વિપરીત બાબત હોય છે તો વિપરીત બાબત બાળકો સાચી બને ક્લિયર છે એટલે એમાં બાળકો નીચી ઓક્સિજન અવસ્થા નહીં પરંતુ ઊંચી ઓક્સિજન અવસ્થા મળે છે અને બાળકો એમાં કોઈ નિષ્ક્રિય યુગ્મ અસર જેવો કંઈ આવતું નથી ડી વિભાગના તત્વોમાં એટલે બાળકો એસ કક્ષકના ઇલેક્ટ્રોન છે ને તે સેલાઈથી બહાર કાઢે છે ડી વિભાગના તત્વો ક્લિયર છે બાળકો ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો સમૂહ ચાર ની વાત કરીએ બાળકો સમૂહ ચાર તો બાળકો સમૂહ ચાર માં જે મોલિબ્ડેનમ છે એની ઓક્સિજન અવસ્થા શું છે બાળકો તો પ્લસ ફોર છે અને ટંગસ્ટન ની વાત કરીએ બાળકો તો ટંગસ્ટન નું બાળકો શું છે સોરી મોલિબ્ડેનમ નું શું છે બાળકો તો પ્લસ સિક્સ છે અને ટંગસ્ટન ની વાત કરીએ તો બાળકો ટંગસ્ટન નું પણ પ્લસ સિક્સ જ છે બરાબર આ સમૂહ સિક્સ ની વાત થતી છે બાળકો ચાર નહીં સમૂહ સિક્સ બરાબર એટલે છઠ્ઠા સમૂહ ની વાત કરીએ બાળકો તો છઠ્ઠા સમૂહમાં મોલિબ્ડેનમ ની ઓક્સિજન અવસ્થા અને ટંગસ્ટન ની ઓક્સિજન અવસ્થા બાળકો છ છે તો બાળકો એ છ ઓક્સિજન અવસ્થા જે છે તે વધારે સ્થાયિતા છે હવે એની સ્થાયિતા આ ક્રોમિયમ ની પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા કરતા વધુ જોવા મળે તો બાળકો મોલિબ્ડેનમ અને ટંગસ્ટન ને જે નું જે પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા છે તે ક્રોમિયમ ના પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા કરતા વધુ સ્થાયી છે ત્યારબાદ બાળકો તમે જાણશો કે એસિડિક માધ્યમમાં તમે જોશો ને તો એસિડિક માધ્યમમાં બાળકો ક્રોમિયમ ની પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા જે છે બરાબર ડાયક્રોમેટ સ્વરૂપે જ્યારે હોય સીઆર ટુ ઓ સેવન ની વાત કરીએ બાળકો ડાયક્રોમેટ સ્વરૂપ એટલે શું બાળકો સીઆર ટુ ઓ સેવન તો એ સીઆર ટુ ઓ સેવન બાળકો જે ક્રોમિયમ નો પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા હોય છે ને એસિડિક માધ્યમમાં તો એ સ્વરૂપ બાળકો વધુ પ્રબલ ઓક્સિડેશન કરતા છે ક્લિયર છે બાળકો સીઆર ટુ ઓ સેવન જે છે ડાયક્રોમેટ આયન માં જે સીઆર નો પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા છે એસિડિક માધ્યમમાં બાળકો એ સ્વરૂપ જે છે તે વધારે પ્રબલ ઓક્સિડેશન કરતા છે અને ત્યારે બાળકો આ મોલિબ્ડેનમ અને ટંગસ્ટન ની વાત કરીએ ને તો એ એટલા બધા પ્રબલ ઓક્સિડેશન અવસ્થા નથી એટલા બધા પ્રબલ ઓક્સિડેશન કરતા નથી તો બાળકો તમે જાણશો જ્યારે MOO3 એટલે મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અને WO3 એટલે કે ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ કેવા છે બાળકો તો પ્રબલ ઓક્સિડેશન કરતા નથી ક્લિયર છે બાળકો આ લોકો કેવા છે બાળકો તો પ્રબલ ઓક્સિડેશન કરતા નથી ત્યારબાદ બાળકો તમે જાણશો કે નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જોવા મળે ક્યારે જોવા મળે બાળકો નીચી ઓક્સિડેશન અવસ્થા તો તમે જાણશો કે નીચી ઓક્સિડેશન અવસ્થા ત્યારે જોવા મળશે બાળકો જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ ની વાત કરીએ આપણે તો સંકીર્ણ સંયોજનો બાળકો જે લિગેન્ડ હોય બરાબર એ લિગેન્ડ સિગ્મા બંધ ઉપરાંત પાઈ ગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય એટલે બાળકો લિગેન્ડ જે હોય તે સિગ્મા બંધ અને પાયગ્રાહી લક્ષણની ક્ષમતા પણ ધરાવતા હોય સિગ્મા બંધ પણ ધરાવતો અને પાયગ્રાહી લક્ષણ પણ ક્ષમતા ધરાવતા હોય તો બાળકો તમને જણાવી દઉં પહેલાં લિગેન્ડ તમને પહેલી વખત આવ્યું છે લિગેન્ડ શું છે તો બાળકો લિગેન્ડ એટલે શું તો બાળકો એ એવા સ્પીસીસ હોય જે કાં તો તટસ્થ હોય કાં તો પછી ઋણભારિત હોય બરાબર અને બહુ ઓછા કિસ્સામાં બાળકો ઘનભારિત હોય તો લિગેન્ડ બાળકો વધારે કહીને તટસ્થ કાં તો ઋણભારિત સ્પીસીસ હોય છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કોને તો સંક્રાંતિ ધાતુ તત્વના પરમાણુને ક્લિયર છે બાળકો લિગેન્ડ શું હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે સંક્રાંતિ ધાતુ તત્વના પરમાણુને અને બાળકો સર્વક સહસંયોજક બંધ બનાવે છે બરાબર કેમ કે આખો ને આખો ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર બાળકો દાન કરે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે લિગેન્ડ કોને તો સંક્રાંતિ ધાતુ તત્વના પરમાણુને ક્લિયર છે બાળકો તો એને લિગેન્ડ કહેવાય છે તો બાળકો આ લિગેન્ડ તટસ્થ પરમાણુ પણ હોય જેવા કે એચ ટુ ઓ થયા એમોનિયા થયા પાણીનો અણુ થયો બાળકો પાણી પણ લિગેન્ડ તરીકે વર્તે છે પાણીનો અણુ પછી એમોનિયા થયા એ પણ લિગેન્ડ તરીકે વર્તે છે કાર્બન મોનોક્સાઇડ થયો એ પણ લિગેન્ડ તરીકે વર્તે છે તો બાળકો આ બધા તટસ્થ લિગેન્ડ છે બરાબર એ સંકલિત તત્વના ઘન આયનના વિજભારમાં કોઈ ફેરફાર લાવતું નથી જ્યારે સંકીર્ણ આયન બને છે ત્યારે જે સંક્રાંતિ તત્વનો વિજભાર હોય તે જ આખા સંક્રાંતિ તત્વનો સોરી સંકીર્ણ ઘન આયનનો વિજભાર હોય છે કહેવાય છે બાળકો પરંતુ બાળકો જ્યારે લિગેન્ડ પોતે ઋણભારિત આયન હોય ત્યારે એ શું કરે સંક્રાંતિ તત્વના ઘન વિજભારને અસરકારક હોય છે બરાબર જ્યારે સંકીર્ણ આયન બનતો હોય ત્યારે કહેવાય છે બાળકો તો એમાં પણ બાળકો ઋણભારિત જે લિગેન્ડ હોય તે પણ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરતા હોય અને દર વખતે એ લોકો શું કરે તો બાળકો સર્વક સહસંયોજક બંધ બનાવતા હોય સંક્રાંતિ ધાતુના તત્વ પરમાણુ સાથે
થોડોક લિગેન્ડ જે છે તે એવી સમતા ધરાવતો હોય કે સિગ્મા બંધ પણ બનાવી લે અને આપણે કહો પાઈ ઇલેક્ટ્રોન ગ્રાહી લક્ષક લક્ષણની સમતા પણ ધરાવતા હોય બરાબર સંકીર્ણ સંયોજનમાં થોડોક આના માટે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે બાળકો NiCO4 ની વાત કરીએ તો NiCO4 માં બાળકો આ તટસ્થ લિગેન્ડ છે CO કાર્બન મોનોક્સાઇડ એ તટસ્થ લિગેન્ડ છે બાળકો જેમાં Ni નું ઓક્સિજન આંક શું છે બાળકો પ્લસ ફોર છે અને કોબાલ્ટ જે છે સોરી કોબાલ્ટ નથી કાર્બન મોનોક્સાઇડ જે છે બાળકો લિગેન્ડ છે તો એક Ni સાથે ચાર લિગેન્ડ લાગેલા છે એક Ni સાથે બાળકો ચાર લિગેન્ડ લાગેલા છે બરાબર છે તો બાળકો એની સાથે ચાર લિગેન્ડ લાગેલા છે અને NiCO4 નિકલ ટેટ્રાકાર્બોનિલ સંકીર્ણ સંયોજન છે અને બાળકો FeCO5 માં પણ બાળકો કાર્બન મોનોક્સાઇડ જે છે તે તટસ્થ લિગેન્ડ લાગેલા છે બરાબર અને Fe સાથે અહીંયા સંકીર્ણ સંયોજન બનાવે છે તો બાળકો અહીંયા નિકલ NiCO4 માં અને FeCO5 માં નિકલ અને આયનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે બાળકો અહીંયા નિકલની અને આયનની બાળકો ઓક્સિજન અવસ્થા શૂન્ય થઈ ગઈ છે અહીંયા પ્લસ ફોર નથી બાળકો શૂન્ય છે ક્લિયર નિકલની ઓક્સિજન અવસ્થા શૂન્ય અને FeCO5 ની પણ શૂન્ય એટલે બાળકો આ પણ શૂન્ય અને આ પણ બાળકો તટસ્થ જ છે એટલે આનો પણ ઓક્સિજન અવસ્થા શૂન્ય છે એટલે બાળકો કોઈ વિજભાર જ નથી પ્લસ માઇનસ એવો કોઈ વિજભાર નથી અને બાળકો આમાં પણ પ્લસ માઇનસ એવો કોઈ વિજભાર નથી કારણ કે બાળકો આ જે લિગાઇન છે તે પણ તટસ્થ છે કોઈ વિજભાર નથી પ્લસ માઇનસ કોઈ વિજભાર નથી અને અહીંયા નિકલ અને Fe જે છે તે પણ બાળકો પરમાણીય તટસ્થ પરમાણુના સ્વરૂપે છે એમાં પણ બાળકો કોઈ ઘન કે ઋણ વિજભાર નથી બરાબર તો કોઈ પણ પ્લસ વિજભાર નથી અહીંયા સંક્રાંતિ ધાતુ તત્વમાં બરાબર એટલે બાળકો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા છે નિકલની અને Fe ની આ બંને સંકીર્ણ સંયોજનોમાં ક્લિયર છે બાળકો તો બાળકો અહીંયા ડી ભાગના તત્વનું ઓક્સિડેશન અવસ્થાનો ટોપિક પૂર્ણ થાય છે બાળકો તમને આ થિયરીમાં બરાબર કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો મેસેજ કરજો તમારો ડાઉટ ક્લિયર થશે ઓકે બાળકો તો માનતા રહેજો થેન્ક યુ ને નોટ્સ બનાવજો બાળકો